નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. જો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન બટન દબાવવાનું પણ ભૂલતા નહીં, તાકી મારા તમામ વિડીયો જે છે તમને મળી શકે. મિત્રો, આપણે હાઈકોર્ટ પટ્ટાવાળાની જે જગ્યા જે છે, ભરતી જે આવી એની એક્ઝામ જે લેવાની, એનો બે ભાગ આપની આપણે ચર્ચા કરી. પછી આપણે ત્રીજા ભાગની ચર્ચા કરીએ. થોડાક પ્રશ્નો સ્મૃતિ આધારિત મળેલા છે, એ આધારે થોડીક ચર્ચા કરશું, તાકી તમને પણ સોલ્યુશન બાબતે કઈ કન્ફ્યુઝન હોય તો દૂર થાય. પરફેક્ટ સોલ્યુશન જે છે અહીંયા પ્રશ્નોનું મૂકેલું છે અથવા તો એનું રજૂ કરેલું છે. આપણે થોડીક આગળ વધીએ. વિરોધ પક્ષના, લોકસભામાં વિરોધ પક્ષના નેતા એવો પ્રશ્ન એક પૂછવાનો હતો. તો આપણે જોઈએ કે લોકસભામાં વિરોધ પક્ષના નેતા જે છે, મલ્લિકાર્જુન ખડગે એ લોકસભામાં અધ્યક્ષ વિરોધ પક્ષના નેતા છે. પણ મિત્રો, લોકસભા છે એ સંસદનું નીચલું ગૃહ કહી શકાય, નાનો ભાઈ કહી શકાય, અને લોકસભાના સભ્ય બનવું હોય તો એની માટે 25 વર્ષ ઉંમર જોઈએ એવો પ્રશ્ન પણ પૂછવાનો હતો. પણ મિત્રો, ખાસ અગત્યનો પોઈન્ટ એ બને છે કે ગુજરાતમાં વિરોધ પક્ષના નેતા કોણ. તો મિત્રો, ખાસ યાદ રાખજો, પરેશભાઈ ધાનાણી જે છે એ વિરોધ પક્ષના નેતા છે ગુજરાત વિધાનસભાના. ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન ગમે ત્યારે પૂછી શકે. પછી આપણે વાત કરીએ સલીમ અલી પક્ષી અભયારણ્યની વાત હતી મિત્રો, તો આ છે ગોવામાં, ખાસ યાદ રાખજો. બીજી એક પ્રશ્ન પછીની વાત કરીએ તો ટેસ્ટમાં નાની ઉંમરે કેપ્ટન બનનાર એવો પ્રશ્ન હતો મનસુર અલી ખાન પટોડી, એવો જવાબ આવે. પણ જો વનડે ક્રિકેટ પૂછે મિત્રો કદાચ, તો યાદ રાખવાનું સચિન તેંડુલકર. યુવા વયે પૂછે તો સચિન તેંડુલકર યાદ રાખવાનું. પછી ટેનિસમાં ગ્રાન્ડ સ્લેમ સૌથી પહેલા કયો રમાય એવો પ્રશ્ન પૂછાય. તો મિત્રો, આપણે ટેનિસમાં આપણે જોઈએ કે ચાર પ્રકારની એવી રમત રમાય છે અલગ અલગ નામથી. તો મિત્રો, એમાં સૌથી પહેલા ઓસ્ટ્રેલિયન ઓપન જે છે રમાય છે મિત્રો, ખાસ યાદ રાખજો. બોગી બિલ બ્રિજ જે છે એ આસામમાં છે, એની આપણે વાત કરી હતી. 2019 બજેટ કોણે રજૂ કર્યું એવો પ્રશ્ન એકાદ પૂછાણો તો એવો એક લોકો દ્વારા પ્રશ્નો આવેલો છે, ઉમેદવારો દ્વારા પ્રશ્નો આવેલો છે. તો મિત્રો, પિયુષ ગોયલ છે, નાણામંત્રી છે, એને બજેટ જે છે રજૂ કરેલું છે. એકતા દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે મિત્રો એવો પ્રશ્ન પૂછાણો હતો. તો એકતા દિવસે સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં ઉજવવામાં આવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. યુનિટી એટલે કે એકતા. પણ મિત્રો, ખાસ યાદ રાખજો, ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં બેટ પર આવેલો છે એવો પ્રશ્ન બેલીફમાં પૂછાણો હતો. મિત્રો, સાધુ બેટ ખાસ યાદ રાખજો, 182 મીટર ઊંચાય, ખાસ યાદ રાખજો. તાજેતરમાં 620 મીટર દિવાલ જે મહિલાઓ દ્વારા જે બનાવવામાં આવી એ કઈ જગ્યાએ, તો મિત્રો આ ખાસ યાદ રાખજો, આ છે કેરળમાં. પછીનો પ્રશ્ન, રોક ગાર્ડન ચંદીગઢમાં બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે લીધી, સરદાર વલ્લભભાઈ પટેલ. ઇન્કલાબ જિંદાબાદ આ નારો કોણે આપ્યો, ભગતસિંહ આપેલો છે. અલ્હાબાદનું નામ બદલાઈ ગયું મિત્રો, અલ્હાબાદનું બીજું નામ કયું છે એવો પ્રશ્ન એક અગાઉની એક મહિના પહેલાની એક્ઝામમાં પણ પ્રશ્ન પૂછાણો હતો. અલ્હાબાદનું નવું નામ છે પ્રયાગરાજ. દાંડી યાત્રા તો આપણને ખબર જ છે, 12 માર્ચ. ગાંધીજીને કોણે મહાત્મા કહ્યું, તો મિત્રો યાદ રાખજો, રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોર જે છે, રવિન્દ્રનાથ ઠાકોર જેને કહેવાય, એમણે મહાત્મા એવું નામ જે છે આપેલું છે. પણ મિત્રો, રવિન્દ્રનાથ ટાગોરને કયો એવોર્ડ મળેલો છે એવો પ્રશ્ન પૂછે, તો યાદ રાખજો, નોબેલ પ્રાઇઝ ક્યા કૃતિ બદલ. તો મિત્રો યાદ રાખજો, ગીતાંજલિમાંથી આપણે શું લીધું, જનગણ મન અધિનાયક એ આપણે લીધું. આ ખાસ યાદ રાખજો, જનગણ મન કઈ રીતે બોલવાનું, કેટલી મિનિટમાં, કેટલા સેકન્ડમાં. મિત્રો યાદ રાખજો, 52 સેકન્ડમાં આ ગીત જે છે એ બોલવાનું છે. આ ખાસ યાદ રાખજો. પણ ગાંધીજીને રાષ્ટ્રપિતા કોને કહ્યા એવો પ્રશ્ન પૂછે, તો મિત્રો ખાસ યાદ રાખજો, સુભાષચંદ્ર બોઝ. મિત્રો, આજે ત્રીજા ભાગમાં એટલા પ્રશ્નો રાખીએ, મળીએ ચોથા ભાગમાં. સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ, આભાર. પછી ચોથા ભાગમાં મળીએ. થેન્ક યુ, આભાર.